वर्तमान काल वर्तमान काल त्रण प्रकार बराबर पीछे भूतकाल भविष्य काल तो खास ध्यान रखो कि चालू वर्तमान काल अंग्रेजी में प्रेजेंट कंटीन्यूअस टेंस चालू आज क्षण बराबर एवं दर्शा क्या काल नो उपयोग करे चालू वर्तमान काल नो उदाहरण तरीके हूँ तमने एम कहू के हूँ अत्यारे अंग्रेजी भणावी रह्यो छो तो आ क्या काल नो वाक्य छे चालू वर्तमान काल नो वाक्य छे केनू वाक्य छे चालू वर्तमान काल एवी ज रीते हूँ एम कहू के जुओ पक्षीओ उड़ी रह्या छे तो आ क्या काल नो वाक्य थशे मित्रो चालू वर्तमान काल नो बराबर छे एवी ज रीते हूँ तमने एम कहू बराबर छे के जुओ छोकराओ रमी रह्या छे तो आ क्या काल नो वाक्य छे चालू वर्तमान काल જોતા સમયે બોલતા સમયે અથવા તો હું તમને એમ કહું બરાબર છે કે સાંભળો હું ગીત ગાઈ રહ્યો છું બરાબર તો આ ક્યાં કાળનું વાક્ય થશે મિત્રો ચાલુ વર્તમાન કાળનું તો ખાસ ધ્યાન રાખજો કે બોલતા સાંભળતા જોતા સમયે બરાબર આપણે બોલી છીએ ત્યારે કોઈ ક્રિયા ચાલુ છે અથવા તો સાંભળી છીએ ત્યારે કોઈ ક્રિયા ચાલુ છે અથવા તો જોતી વખતે કોઈ ક્રિયા ચાલુ છે અથવા તો બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ પણ કહી શકીએ કે અત્યારે કોઈ ક્રિયા ચાલુ છે આવું દર્શાવવા માટે આપણે क्या तो के चालू वर्तमान काल એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ અને ઘણી વખત તો કે હંગામી ક્રિયા દર્શાવવા માટે બરાબર છે દાખલા તરીકે હું એમ કહું કે હું હોટલમાં રહું છું તો હું હોટલમાં રહું છું તો હોટલમાં રહેવાની ક્રિયા રોજ ન થતી મિત્રો બરાબર છે તો આ હંગામી હશે કે આપણે એક દિવસ બે દિવસ કે પાંચ દિવસ પૂરતા હોટલમાં રહીએ છીએ બરાબર તો આવી હંગામી ક્રિયાઓ દર્શાવવા માટે જેને ટેમ્પરરી એક્શન કહેવાય એ દર્શાવવા માટે પણ આપણે કેનો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ તો ચાલુ વર્તમાન કાળ છે બરાબર છે તો આ ચાલુ વર્તમાન કાળનો સેન્ટેન્સ ફોર્મેટ બરાબર અથવા તો એનું જે બંધારણ છે એ શું છે યાને ધ્યાન રાખજો આપણે ગુજરાતી અને અંગ્રેજી બેમાં લખેલું છે બરાબર છે એટલે તો કે આગળના ધોરણ 6 7 8 વાળા વિદ્યાર્થીઓ પણ આની અંદરથી ભણી શકે જો કે અંગ્રેજી અને ગુજરાતી મેં તમને આ શબ્દ પાકા કરવાના કીધા છે તમને अनुरूप मुकवा બરાબર છે કર્તાને અનુરૂપ એમ ઇઝ કે આ જે આવતું હોય આપણે શું કરવાનું મૂકવાનું ત્યાર પછી વર્બ વિથ આઈએનજી બરાબર આનું મતલબ શું થશે તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જેને અંગ્રેજીમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને ગુજરાતીમાં તમારે કેવું હોય તો વર્તમાન કૃદંત વર્તમાન ગુજરાતીમાં આપણે એને શું કહેશું વર્તમાન કૃદંત અંગ્રેજીમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ ટૂંકમાં પીપી પણ લખાય બરાબર છે અથવા તમને કાઈ ન સમજાય તો તમે આટલું યાદ રાખી શકો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ક્રિયાપદનું કેવું આઈએનજી વાળું રૂપ ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે મિત્રો હવે તમને ખ્યાલ જ છે શું આવશે કર્મ અને અધર વર્ડ્સ એટલે શું આવશે અન્ય શબ્દ તો આ બંધારણ છે ઈ મિત્રો બંધારણ કેનું છે તો કે હકાર વાક્યનું છે હવે નકાર વાક્યનું બંધારણ તો કે એઝ ઇટ ઇઝ આ આખે આખું આમ ન હોય પણ એની દર પછી મિત્રો શું આવી જશે નોટ આવી જશે એમ ઇઝ અને આર પછી શું આવી જશે નોટ આવી જશે બાકી આખું એમને જ છે જો સબ્જેક્ટ તો સબ્જેક્ટ એટલે કે કરતા તો કરતા ત્યાર પછી એની દર હતું બરોબર તો અહીંયા પણ એની દર જ છે હવે એના પછી નવું શું આવે છે તો કે હકારમાં જે ઈ નોટ નહોતું નકારની અંદર વચ્ચે એની દર પછી શું આવી ગયું નોટ બરાબર છે ત્યાર પછી બાકીનું બધું જ એમને છે બરાબર તો હકાર અને નકાર વચ્ચેનો ડિફરન્સ યાદ રાખજો કે નોટ ક્યાં મૂકવું તો કે આ એમ ઇઝ આર છે એના પછી આપણે શું મૂકવાનું નોટ મૂકવાનું છે બરાબર છે ચાલો
ત્યાર પછી આવે છે પ્રશ્નાર્થ તો પ્રશ્નાર્થ જે વાક્ય છે એનું બંધારણ શું છે અહીં ધ્યાન રાખજો પ્રશ્નાર્થ વાક્યનું બંધારણ તો ખાસ મિત્રો તમને ખબર જ છે કે પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવા હોય તો ક્રિયાપદને ક્યાં લઈ જઈએ છીએ આગળ લઈ જઈએ છીએ તો અહીંયા જે આ એમ ઇઝ આર ક્રિયાપદ છે ઈ એમ ઇઝ આર ક્રિયાપદને આપણે ક્યાં તો કે આગળ લઈ જશે ત્યાર પછી શું આવશે સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કે કર્તા કર્તાને અનુરૂપ એમ ઇઝ કે આર જે આવતું હોય ઈ ક્રિયાપદ આગળ મૂકવાનું ત્યાર પછી આવશે કર્તા ત્યાર પછી વર્બ વિથ આઈએનજી બરાબર જેને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ અથવા તો ગુજરાતીમાં શું કહી છી વર્તમાન કૃત અથવા તમારે ટૂંકું યાદ રાખવું હોય તો શું તો કે આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ વર્તા ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે કર્મ અને ત્યાર પછી અધર વર્બ્સ એટલે અન્ય શબ્દો પછી પ્રશ્નાર્થ ચિહ્ન તો મૂકવાનું જ શું કામ કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો મિત્રો ખાસ કરીને આજે પોઝિટિવ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એટલે કે હકાર નકાર અને પ્રશ્નાર્થ છે બરાબર છે એના જે વાક્યના બંધારણ છે એ તમને આવડવા જોઈએ આ 6 થી ચાલુ કરી અને 12 ધોરણ કે કોલેજ ભણશો તો એ કામ લાગશે બરાબર છે તો આ બંધારણ છે બંધારણ મિત્રો એવું લાગે તો 8-10 વાર લખી લો પાકા કરી લો બરાબર છે હવે આવે છે કાળ સૂચક શબ્દ અથવા તો કાળ દર્શક શબ્દ આપણે કીધું બરાબર છે જ્યારે સાદો વર્તમાન કાળ ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું કે એવરી ડે છે ડેઈલી છે ઓફન છે આવા જે શબ્દો રહ્યા મિત્રો બરાબર છે એ હોય એટલે 90% ચાન્સ એ વાક્ય કેનું હોય તો કે સાદા વર્તમાન કાળનું હોય બરાબર છે તો એવી જ રીતે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે ઘણી વખત વર્બ ફોર્મની ખાલી જગ્યા બરાબર 8-9-10 ની અંદર છે 11-12 ની અંદર છે બરાબર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વર્બ ફોર્મની ખાલી જગ્યા હોય 6-7-8 માં પણ હવે મૂકવા માંડ્યા છે તો આ વર્બ ફોર્મ ની ખાલી જગ્યાઓ મિત્રો આપણે શીખવી હોય તો પેલા કયા કાળનું વાક્ય છે એ ઓળખવું પડે તો એ ઓળખવા માટે કેટલાક શબ્દો છે કાળદર્શક શબ્દ બરાબર છે કે કયા કાળનું વાક્ય છે એ ઓળખવું હોય તો તો કાળદર્શક શબ્દ ખાસ કરી અને લખી લેજો 2-3 વાર છે એ લખી અને પાકા કરી લેજો બરાબર છે પેલા આવે છે નાવ નાવ નો મતલબ થશે અત્યારે બરાબર છે નાવ નો મતલબ શું થશે અત્યારે ત્યાર પછી છે રાઈટ નાવ હવે રાઈટ નાઉ નો મતલબ શું થશે અત્યારે જ બરાબર છે વજનપૂર્વક આપણે કહેવું હોય તો શું આવશે રાઈટ નાઉ એવી જ રીતે આવશે એટ પ્રેઝન્ટ એનો મતલબ પણ એવો જ છે હાલમાં અથવા અત્યારે બરાબર છે ત્યાર પછી આવે છે એટ ધીસ મોમેન્ટ એનો મતલબ શું થશે આ જ ક્ષણે બરાબર છે આ ક્ષણે એવા અર્થમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ ત્યાર પછી લુક સી વોચ આ ત્રણે ત્રણ ત્રણમાંથી ગમે તે આવી શકે લુક સી વોચ આ ત્રણે ત્રણનો અર્થ મિત્રો શું થશે જો બરાબર છે આપણે માની લો કોઈનું ધ્યાન ખેંચવું હોય તો આપણે શું કહેશી એની અંદર આમ કહેશી કે જુઓ પક્ષીઓ ઉડી રહ્યા છે બરાબર છે જુઓ તે ગીત ગાઈ રહ્યું છે બરાબર છે તો ગીત ગાવામાં પાછું જુઓ ન કહેવાય એમાં શું કહેવાય સાંભળો સાંભળો તે ગીત ગાઈ રહ્યું છે બરાબર છે તો ખાસ અહીંયા ધ્યાન રાખજો અત્યારે લિસન અથવા તો આપણે કેનો હિયર નો ઉપયોગ કરશે બરાબર છે તો આ કાળ સૂચક શબ્દો તમારે જે 6 શબ્દ છે એ તમારે શું કરી લેવાના પાકા કરી લેવાના એના તમને સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આવડવા દો હવે ક્રિયાપદ છે આપણે વર્તમાન કૃત જ બનાવવું હોય આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ અથવા તો ગુજરાતીમાં વર્તમાન કૃત આઈએનજી વાળું ક્રિયાપદ બનાવવું હોય તો એના માટેના ચોક્કસ નિયમો છે મિત્રો એ નિયમો શું છે એ આપણે જોઈએ સામાન્ય રીતે શું તો કે સામાન્ય ગમે તે ક્રિયાપદ હોય એને આઈએનજી લગાડવામાં આવે શું લગાડવામાં આવે છે આઈએનજી આટલું યાદ રાખવું બરાબર છે સામાન્ય રીતે શું લગાડવામાં આવે છે આઈએનજી લગાડવામાં આવતું હોય છે બરાબર છે હવે જો આઈએનજી લગાડવાનું પણ એમાં પણ કેટલાક અપવાદ છે બરાબર છે અપવાદ રૂપ નિયમો છે તો એ ક્યાં ક્યાં છે એ અહીંયા ધ્યાન રાખજો શું કહે છે ક્રિયાપદની છેલ્લે એક જ વ્યંજન હોય ક્રિયાપદની છેલ્લે શું હોય એક જ વ્યંજન જો અહીંયા ઉદાહરણ આપેલું છે પુટ બરાબર છે ઉદાહરણ કેનું આપેલું છે પી યુ ટી બરાબર છે પુટ એટલે મૂકવું થશે બરાબર છે હવે શું કહે છે તો કે ક્રિયાપદની છેલ્લે એક જ વ્યંજન હોય તો આ ક્રિયાપદ છે બરાબર છે આ ક્રિયાપદ છે એની છેલ્લે મિત્રો શું છે તો કે એક જ વ્યંજન છે બરાબર છે આ વ્યંજન થયું હવે અહીંયા આ જે છે ને એ શું છે સ્વર તો કે એક જ વ્યંજન અને એક જ સ્વર આવેલું હોય એક જ વ્યંજન અને એક જ શું આવેલું હોય સ્વર આવેલું હોય ક્રિયાપદ ની છેલ્લે એક જ વ્યંજન અને એની આગળ મિત્રો એક જ સ્વર હોય બરાબર છે તો આ વ્યંજન છે ને વ્યંજન ને બેવડાવો એને ડબલ કરી નાખો તો પી યુ ટી હતું એમ જગ્યાએ ડબલ ટી અને પછી આઈએનજી બરાબર છે તો પુટિંગ છે એ આવી રીતે થશે
બરાબર તો ખાસ કરીને યાદ રાખજો કે ક્રિયાપદના છેલ્લે એક જ વ્યંજન હોય આ TH શું કહેવાય વ્યંજન અને તેની આગળ એક જ સ્વર હોય બે સ્વર હોય તો પાછા નહીં બરાબર છે કેટલા એક જ સ્વર હોય બરાબર ત્યારે છેલ્લેનું વ્યંજન ડબલ કરી અને પછી ing લગાડું તો બે તમને ઉદાહરણ આપેલા છે પુટનું પુટિંગ થશે અને નીટનું નીટિંગ થશે મતલબ ગૂંથવું એવી જ રીતે હવે ક્રિયાપદની છેલ્લે એક જ વ્યંજન હોય આ એક જ વ્યંજન અને એની આગળ એક સ્વર નહીં કેટલા બે કે તેથી વધુ સ્વર હોય બરાબર છે ત્યારે માત્ર ને માત્ર આપણે ing લગાવશે ત્યારે ડબલ કરતા નથી ઉદાહરણ અહીંયા આપેલું છે બરાબર છે જો ઉદાહરણ શું આપેલું છે રીડ તો રીડ નું શું કર્યું રીડી આર ઈ એ ડી જો મિત્રો છેલ્લે શું છે તો કે છેલ્લે વ્યંજન છે હવે એની આગળ સ્વર છે પણ સ્વર કેટલા છે તો કે બે છે સ્વર કેટલા છે તો કે બે સ્વર આપેલા છે છેલ્લે એક વ્યંજન હોય છેલ્લે શું હોય તો કે એક વ્યંજન અને બે શું છે તો કે સ્વર છે તો આવી વખતે મિત્રો આપણે શું કરશે તો કે આવી વખતે છે એ ખાલી ing લગાડવાનું કાંઈ આપણે ડબલ કરવાની જરૂર છે નહીં બરાબર છે તો ખાસ આ નિયમ પણ યાદ રાખજો જો એક સ્વર અને એક વ્યંજન ની જોડી હોય બરાબર છે તો છેલ્લા વ્યંજન ને ડબલ કરી નાખો પછી ing લગાડો હવે એક કરતા વધારે સ્વર અને પછી વ્યંજન હોય તો માત્ર ને માત્ર શું લગાડવું ing લગાડો તો આ આપણે ત્રીજો નિયમ છે એ પણ જો બરાબર છે કીપ તો કીપિંગ રીડ તો રીડિંગ હવે એવી જ રીતે ચોથો નિયમ શું કહે છે તો કે ક્રિયાપદના છેલ્લે એક જ ઈ હોય અને તેની આગળ વ્યંજન હોય તો તેને દૂર કરી અને શું કરવું તો કે ing છે ઈ ing લગાડવું બરાબર છે જો શું કહેવા માંગે છે અહીંયા બીકમ ઉદાહરણ આપેલું છે તો કે બીકમ બરાબર છે તો મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે બીકમ છે બરાબર છે હવે આની અંદર જો શું કહે છે તો કે ક્રિયાપદની છેલ્લે એક જ ઈ હોય આ ઈ કેટલા હોવા જોઈએ એક જ હોવા જોઈએ ઈ કેટલા હોવા જોઈએ એક જ હોવા જોઈએ અને તેની આગળ વ્યંજન હોય અને એની આગળ શું હોય વ્યંજન હોય જો આ એમ છે શું છે વ્યંજન છે ક્રિયાપદના અંતે મિત્રો એક જ શું આવતું હોવું જોઈએ એક જ ઈ આવતું હોય અને એની આગળ શું આવતું હોય તો કે આગળ વ્યંજન આવતું હોય બરાબર છે તો આ ઈ ને શું કરી નાખવાનો મિત્રો દૂર કરી નાખવાનો અને પછી શું લગાડવાનું ing તો આ બીકમ છે એનો શું થઈ જશે b e c o m i n g ઈ શું થઈ ગયો દૂર થઈ ગયો તો બીકમિંગ છે ઈ આવી રીતે લખાય બરાબર છે તો એવી જ રીતે આની અંદર ક્રિએટ છે તો ક્રિએટિંગ થઈ ગયું બરાબર છે ચાલો હવે એવી જ રીતે ત્યાર પછી આવે છે કે ક્રિયાપદની છે બરાબર છે જો ie હોય ત્યારે ie કાઢી અને પછી આપણે ie ની જગ્યાએ શું મૂકશી y લગાડશી અને ત્યાર પછી શું મૂકતો કે ing લગાડો તો અહીંયા ડાઈ બરાબર છે ઉદાહરણ આપણને આપેલું છે die ડાઈ એટલે શું થશે મરવું બરાબર તો એનું થઈ જશે d હવે જો અહીંયા શું છે ie છે અંતે શું છે ie છે તો આ ie ને આપણે દૂર કરશી એની જગ્યાએ શું લગાડશી y અને પછી શું કરશી ing લગાડશી તો ડાઈ નું સ્પેલિંગ મિત્રો આવી રીતે બનશે બરાબર છે ડાઈમ છે એનો વર્તમાન કૃત લખતી વખતે આપણે આવી રીતે લખશી એવી જ રીતે બીજું ઉદાહરણ છે ટાઈ ટાઈ મતલબ ગાંઠ મારવી બરાબર છે આપણે દોરામાં ગાંઠ મારતા હોય બરાબર છે કોઈ રસી હોય એની અંદર ગાંઠ મારતો તો ટાઈ છે ટી આઈ ઈ આ જે ટાઈ છે બરાબર છે એની આપણે વાત કરી તો છેલ્લે આઈ ઈ આવે છે તો આઈ ઈ નો આપણે વાય કરી નાખશી ટી વાય અને ત્યાર પછી શું લગાડશી ing લગાડશે તો ટાઈમ છે એ મિત્રો આવી રીતે છે એ આવી રીતે લખવામાં આવતું હોય છે બરાબર છે તો આ આપણે વર્તમાન કૃદંત જે છે એ બનાવવાના નિયમો અંગ્રેજીમાં વર્તમાન કૃદંત ને શું કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ યાદ રાખજો બરાબર છે વર્તમાન કૃદંત અંગ્રેજીમાં શું કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ હવે પ્રશ્ન એ થાય વર્તમાન કૃદંત એટલે શું તો કે કોઈ ક્રિયાપદ હોય એને ing વાળું લગાડેલું હોય તો એને શું કહેવાય વર્તમાન કૃદંત કહેવાય બરાબર છે ક્રિયાપદનું ing વાળું રૂપ એને શું કહેવાય ગુજરાતીમાં વર્તમાન કૃદંત કહેવાય અને અંગ્રેજીમાં મિત્રો એને આપણે શું કહે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ બરાબર છે હવે ફરીથી અહીંયા ધ્યાન રાખજો કે પહેલા આનો ઉપયોગ ક્યાં થાય
ત્યાર પછી હકાર નકાર અને પ્રશ્નાર્થનું બંધારણ, ત્યાર પછી કાળદર્શક શબ્દો અને વર્તમાન કૃદંત બનાવવા માટેના જે નિયમો છે મિત્રો, આ નિયમો ખાસ કરીને તમારે શું કરવાના છે યાદ રાખવાના છે. હવે આના થોડાક ઉદાહરણ છે, એ થોડાક ઉદાહરણ મિત્રો આપણે જોઈશું. તો અહીંયા ધ્યાન રાખજો, થોડાક ઉદાહરણ છે એ હું અહીંયા લખું છું, બરોબર છે. હવે આનો ઉપયોગ છે એ કઈ જગ્યાએ થાય, તો મેં તમને કીધું એમ કે બોલતા સાંભળતા અથવા તો જોતા સમયે કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે, બરોબર છે. મારે એમ કેવું હોય કે જો પક્ષીઓ ઉડી રહ્યા છે, બરોબર છે, તો વાક્ય પેલું આપણે બનાવી કે જુઓ પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. મતલબ જ્યારે હું જોઉં છું, બરોબર છે, ત્યારે એ ઉડવાની ક્રિયા શું છે ચાલુ છે. જ્યારે હું જોઉં છું ત્યારે ઉડવાની ક્રિયા શું છે મિત્રો ચાલુ છે, બરાબર. તો આનું અંગ્રેજી કરવું હોય તો આપણે આનું અંગ્રેજી મિત્રો આવી રીતે કરશી, જોવા માટે લુક, બરાબર છે. હવે કેટલા એમ કહેશે કે સાહેબ અહીંયા પેલા સબ્જેક્ટ નો આવે ના, અહીંયા આ જે વાક્ય છે એ કંઈક આવી રીતે હશે, જુઓ, બરાબર છે. આ ધ્યાન ખેંચવા માટે છે, એટલે લુક આપણે એમને એમ લખશે. પછી શું છે તો કે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે, તો આપણે અહીંયા લખશી કે ધ બર્ડ્સ આર લુ, ધ બર્ડ્સ આર, આ કર્તા, ત્યાર પછી ક્રિયાપદ, ત્યાર પછી ફ્લાઇંગ ઇન ધ સ્કાય. જો મિત્રો આ અંગ્રેજી કઈ રીતે કહ્યું, તો કે પેલા કરતા આવ્યું, ત્યાર પછી શું આવે છે એની અંદર જોતા જાજો, કરતા પછી શું આવે છે જોવો જોઈએ, તો કે એમ ઇઝ આર, તો અહીંયા બહુવચનમાં છે એટલે આપણે આર લખીએ. ત્યાર પછી આવે છે વર્બ વિથ આઈએનજી, એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો ફ્લાય એટલે ઉડવું થાય, તો અહીંયા આઈએનજી વાળું રૂપ શું થશે ફ્લાઇંગ, બરોબર છે. અને ત્યાર પછી અન્ય શબ્દો, તો આકાશમાં ઉડી રહ્યા છે એના માટે આપણે ઇન ધ સ્કાય છે એ લખ્યું, બરોબર છે. ચાલો ત્યાર પછી એવી જ રીતે બીજું વાક્ય મિત્રો બનાવે. માની લો કે મારે એમ કેવું હોય કે હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું, હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું, તો આ વાક્ય છે એનું આપણે અંગ્રેજી કરીશું. કારણ કે આ ભણાવવાની ક્રિયા છે એ મિત્રો અત્યારે ચાલુ છે, અત્યારે વિડીયો ઉતારો છું, બરાબર. તો ભણાવવાની ક્રિયા શું છે ચાલુ, તો અત્યારે જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે આપણે કયા કાળનો ઉપયોગ કરીએ છીએ, ચાલુ વર્તમાન કાળ. તો અહીંયા હું લખીશ કે હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું, તો આનું મિત્રો અંગ્રેજી કરવું હોય તો શું આવશે, આઈ, આઈ આર મિત્રો ક્રિયાપદ શું આવશે એમ, બરાબર છે. આઈ એમ ત્યાર પછી ક્રિયાપદ, હવે ભણાવવું શીખવવું એના માટે શું આવશે ટીચ, બરાબર છે. આઈએનજી વાળું રૂપ એટલે ટીચિંગ, તો આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાઉ, બરાબર છે. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાઉ, એનો મતલબ શું થશે, તો કે મિત્રો હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું, બરાબર છે. તો આ નાઉ છે એને આગળ પણ મૂકી શકો અને પાછળ પણ રાખી શકો, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાઉ, બરાબર, અથવા નાઉ આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ, બરાબર છે. ઘણી વખત આગળ મૂકવામાં આવે છે, ઘણી વખત પાછળ પણ રાખી શકાય, બરાબર. તો અત્યારે હું અંગ્રેજી ભણાવી રહ્યો છું, તો આ નામ છે એ અત્યારે લખી શકાય, બરાબર છે. હવે માનીએ હું એમ કહું હું આ ક્ષણે, બરાબર, તો એટ ધીસ મોમેન્ટ, બરાબર, આવા ફેરફારો એની અંદર થઈ શકે એટ ધીસ મોમેન્ટ. ત્યાર પછી છે આપણે કહે છે સાંભળો તે ગીત ગાઈ રહ્યો છે, બરાબર છે. હવે મિત્રો આ ગાય રહ્યો છે, આવું ચોફોટ ન કરે, ખાલી એમ લખે કે ગાય છે તે ગીત. આ વાક્યને બીજી આવી રીતે પણ લખી શકે, સાંભળો તે ગીત ગાય છે,
બરાબર છે તે ગીત ગાય છે હવે મિત્રો આવી રીતે કોણ લખી શકે બરાબર તો ખાસ અહીંયા ધ્યાન રાખજો કે આવું કોઈ પણ વાક્ય હોય બરાબર છે તો અહીંયા રહ્યો છે ખાઈ રહ્યો છે આવું ન પણ આવે બરાબર છે આવું ન પણ હોય બરાબર ત્યારે પણ આપણે સમજી લેવાનું આગળ જુઓ સાંભળો આ શબ્દ આવતા હોય તો એ કયા કાળનું વાક્ય થશે તો કે ચાલુ વર્તમાન કાળ તો આનું અંગ્રેજી મિત્રો આપણે કરવું હોય તો આનું અંગ્રેજી કઈ કેવી રીતે થશે લિસન લિસન નો મિત્રો સ્પેલિંગ ખાસ જોજો L I S T E N અને લિસન વચાય લિસ્ટન વચાય નહીં બરાબર છે લિસન હી ઇઝ singing a song he is singing a song બરાબર છે સાંભળો તે ગીત ગાઈ રહ્યો છે હવે મિત્રો નકાર બનાવો આપણે એમ કેવું હોય બરાબર છે કે હું સફરજન ખાઈ રહ્યો નથી બરાબર છે માની લો કાલો નકાર બનાવી ત્યાર પછી નું વાક્ય હું સફરજન ખાઈ રહ્યો હું સફરજન ખાઈ રહ્યો નથી આવું વાક્યનું આપણે અંગ્રેજી કરવું હોય બરાબર છે ખાવાની ક્રિયા સફરજન ખાવાની ક્રિયા અત્યારે ચાલુ નથી તો આ દર્શાવવું હોય તો આપણે એ લખી કે આઈ એમ નોટ ઈટિંગ આઈ એમ નોટ ઈટિંગ હવે જો મિત્રો આ ઈટિંગ નો સ્પેલિંગ નામ લેખો હવે નિયમ જોવો જો આની અંદર એક લાગે છે બરોબર છે છેલ્લે હું શું હોય જોવો છે વ્યંજન હોય અને આગળ કેટલા એક જ એસો હોય જો અહીંયા કહે છે ક્રિયાપદની છેલ્લે શું હોય તો કે એક જ વ્યંજન અને તેની આગળ એક જ એસો હોય બરોબર છે તો છેલ્લેનો વ્યંજન શું કરવાનો ડબલ કરવાનો હવે જો અહીંયા ટી પણ એની આગળ કેટલા બે એસો છે બરાબર તો લાગે નહીં એટલે ત્યાર પછી ના નિયમ આપણે સમજાવ્યું છે એટલે ખાસ કરીને યાદ રાખજો કે આ ડબલ ટી થશે નહીં તો આઈ એમ નોટ ઈટિંગ એન એપલ એન બરાબર છે હવે અહીંયા તમારે સમય દર્શક શબ્દો નાઉ બરાબર એટ ધીસ મોમેન્ટ આવું મૂકવું હોય તમે શું કરી શકો મૂકી શકો આનો મતલબ શું થશે તો કે હું સફરજન ખાઈ રહ્યો નથી બરોબર હું ક્રિકેટ નથી રમી રહ્યો બરોબર તો આવું કેવું હોય તો આપણે અહીં લખશું કે હું ક્રિકેટ રમી રહ્યો નથી હું ક્રિકેટ રમી રહ્યો નથી તો શું આવશે આઈ એમ નોટ પ્લેઇંગ ક્રિકેટ I am not playing cricket. તો મિત્રો આ આપણે પાંચ અંક વાક્યો છે એ પાંચ અંક વાક્યો જોયા બરાબર હજી આપણે થોડા ઘણા વાક્યો છે એ પ્રશ્નાર્થના અને હકાર નકારના વાક્યો છે એ આપણે જોઈએ ચાલો ત્યાર પછી હજી આપણે બીજા વાક્ય છે એ બીજા વાક્યો જોઈ બરોબર છે પાણી લોકો આપણે જાતા હોય ને કોક કોક પૂછે કે ક્યાં જઈ રહ્યા છો બરોબર તો આપણે કહે છે હું રાજકોટ જઈ રહ્યો છું તો આવી રીતે વાક્ય બનાવવું હોય તો આપણે લખી કે હું અત્યારે રાજકોટ જઈ રહ્યો છું હું અત્યારે રાજકોટ જઈ રહ્યો છું તો આપણે લખી અહીંયા આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ નાવ બરાબર છે નાવ છેલ્લે પણ લખી શકો આવી રીતે પણ લખી શકાય આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ નાવ બરાબર અથવા આમ પણ લખી શકો તમે નાવ આઈ એમ ગોઈંગ ટુ ગોઈંગ ટુ રાજકોટ નાવ આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ એટલે અત્યારે હું રાજકોટ જઈ રહ્યો છું બરાબર છે તો આવી રીતે પણ લખી શકાય બરાબર હવે એવી જ રીતે
મારે લખવું હોય, માની લો બીજું વાક્ય બનાવી કે જુઓ બરાબર છે પોપટ પાંજરામાં બેઠો છે, તો આપણે લખી કે જુઓ પોપટ પાંજરામાં બેઠો છે। તો જુઓ માટે મિત્રો હવે તમને ખ્યાલ જ છે આગળ શું આવશે, લુક બરાબર છે, પેરોટ પેરોટ ઈ parrot is sitting in the cage। cage એટલે મિત્રો શું થશે પાંજરું, cage એટલે શું થશે પાંજરું। look parrot is sitting in the cage બરાબર છે, કે જુઓ પોપટ છે એ પોપટ ક્યાં, તો કે પાંજરામાં બેઠો છે। look parrot is sitting in the cage। મિત્રો ઘણી વખત છે એ અહીંયા આગળ ધ પણ લગાડતા હોય છે, લુક ધ પેરોટ ઇઝ સિટિંગ ઇન ધ કે, આવી રીતે પણ આપણે લખી શકીએ। હાલો ત્યાર પછી એવી જ રીતે ત્રીજું વાક્ય આવે છે બરાબર છે, ત્રીજું વાક્ય આપણે એમ કહી બરાબર છે કે તેર દરવાજો ખુલી રહ્યો છે, તો આપણે અહીંયા લખી કે તેર દરવાજો ખુલી રહ્યો છે છે, તો ही is opening a door, he is opening a door, મારો મતલબ શું હશે કે દરવાજો ખોલી રહ્યો છે બરાબર છે। તો આવી રીતે છે એ મિત્રો આપણે હકાર બનાવી શકીએ, ત્યાર પછી નકારના થોડા ઉદાહરણ જોઈએ આની આની અંદર બરાબર છે। નારંગી મોહન નદીમાં તરી રહ્યો નથી, મોહન નદીમાં તરી રહ્યો નથી એટલે નદીમાં મોહન નથી તરતો બરાબર, મોહન ની તરવાની ક્રિયા ચાલુ નથી, કોક તરે કોણ છે એ નથી ખબર એટલે મોહન નથી તરી રહ્યો। આપણે એવું કેવું હોય તો આપણે એ લખી કે મોહન મોહન is not swimming in the river, in the river mohan is not swimming in the river, એટલે કે મોહન નદીમાં તરી રહ્યો નથી। હવે આને પ્રશ્નાર્થ બનાવજો, માની લો હવે પ્રશ્નાર્થ વાક્યના એક બે ઉદાહરણ લઈ બરોબર છે, કે શું મોહન નદીમાં તરે છે, શું મોહન નદીમાં તરે છે અથવા તો શું મોહન નદીમાં તરી રહ્યો છે બરોબર છે, આવું પાછળ કરી રહ્યો છે તરી રહ્યો છે એવું ન પણ આવે બરોબર છે। હવે આપણને કોઈ કાંદરી જિંદગી પૂછે શું મોહન નદીમાં તરી રહ્યો છે બરોબર, તો આનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય, ચાલુ વર્તમાન કાળનો વાક્ય થશે, પ્રશ્નાર્થ બનાવવું હોય તો આપણે તમને કીધું એમ કે જે એમ ઇઝ આર આવતું હોય બરોબર છે એ ક્રિયાપદ ક્યાં આવી જશે, આગળ આવી જશે। તો મોહન ની આરે મિત્રો તમને ખ્યાલ છે શું આવશે ઇઝ, તો આપણે અહીં લખી કે ઇઝ મોહન સ્વિમિંગ ઇઝ મોહન સ્વિમિંગ ઇન ધ રિવર, ઇન ધ રિવર એટલે મોહન છે એ મોહન શું મોહન નદીમાં તરી રહ્યો છે અને પાછળ શું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન બે ની અંદર। તો પ્રશ્નાર્થ વાક્યની અંદર મિત્રો આગળ શું આવી જાય છે, તો કે ક્રિયાપદ છે એ ક્રિયાપદ આવી જાય છે। હજી આપણે વાક્ય જોઈએ એકાદ બે, ચલો ત્યાર પછી આપણે વાક્ય જે વાક્ય બનાવી બરોબર છે, કે હું બગીચામાં બેઠો છો બરાબર, આનો મતલબ એમ થશે કે અત્યારે હું બગીચામાં બેઠો છું બરાબર, બેસવાની ક્રિયા છે એ અત્યારે આજ ક્ષણે ચાલુ છે એટલે આપણે લખશે કે આઈ એમ સિટિંગ સિટિંગ
in the garden. I am sitting in the garden. એટલે કે હું બગીચામાં બેઠો છું. બરાબર છે. હવે માની લો પ્રશ્ન જ બનાવું એનો કે શું હું બગીચામાં બેઠો છું. બરાબર. તો આવી રીતે થશે, શું હું બગીચામાં બેઠો છો? બરાબર છે. શું હું બગીચામાં બેઠો છું? તો આપણે કીધું એમ ક્રિયાપદ ક્યાં આવશે આગળ? તો એમ આઈ સિટિંગ ઇન ધ ગાર્ડન. એમ આઈ સિટિંગ ઇન ધ ગાર્ડન એટલે શું હું બગીચામાં બેઠો છું. હવે એવી જ રીતે હું પતંગ ચગાવું છું અથવા તો તમે પતંગ ચગાવો છો, તમે પતંગ ઉડાડો છો અથવા તો ચગાવો છો. તમે પતંગ ઉડાડો છો અથવા તો ચગાવો છો, મતલબ પતંગ ઉડાડવાની ચગાવવાની ક્રિયા ચાલુ છે. તો આપણે લખશી કે યુ આર ફ્લાઈંગ કાઇટ્સ. મિત્રો કાઇટ એટલે પતંગ થશે, ફ્લાય એટલે ઉડાડો, આઈએનજી પ્રત્યે લગાડેલું છે. હવે પ્રશ્ન આવશે, પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યાનું કે શું તમે પતંગ ઉડાડો છો, શું તમે પતંગ ઉડાડો છો. પ્રશ્નાર્થ વાક્ય શું તમે પતંગ ઉડાડો છો. બરોબર. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય મિત્રો તો આપણે કીધું એમ ક્રિયાપદ ક્યાં આવશે આગળ? તો અહીંયા કંઈક આવું થશે, આર યુ ફ્લાઈંગ કાઇટ્સ. બરોબર છે. આ પતંગો ઉડાડો છો. બરોબર છે. તમે પતંગો ઉડાડો છો. બરોબર છે. એક કરતા વધુ અહીંયા જે છે એ બહુવચનના સંદર્ભમાં આપણે શું કરીએ છીએ, વાપરીએ છીએ. ત્યાર પછી એવી જ રીતે માની લો કે હું અત્યારે ઊંઘી રહ્યો છું, મતલબ હું અત્યારે સૂતો છું. તો એવું કેવું હોય તો આઈ એમ સ્લીપિંગ નાઉ. આઈ એમ સ્લીપિંગ નાઉ એટલે હું અત્યારે ઊંઘી રહ્યો છો. બરાબર છે. હવે માની લો કે હજી વાક્ય બનાવવું તો આપણે લખી શકીએ કે શું હું સફરજન કાપી રહ્યો છું, શું હું અત્યારે સફરજન કાપી રહ્યો છું અથવા સફરજન કાપું છું? તો શું આવશે, એમ આઈ કટિંગ એન એપલ. એમ આઈ કટિંગ એન એપલ નાઉ એટલે શું હું અત્યારે સફરજન કાપી રહ્યો છું? તો મિત્રો આવી રીતે પ્રશ્નાર્થ વાક્યો છે એ આપણે બનાવી શકીએ.